નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના દિશામાં વિશાલ ઠાકોર નામનો યુવક અનોખો પક્ષી પ્રેમ ધરાવે છે, જે અલગ અલગ દેશના કબૂતરો રાખી તેની સેવા કરે છે. મહીસાગર જિલ્લામાં લગ્ન પ્રસંગે તેમજ મરણ પ્રસંગની અંતિમ ક્રિયામાં ફક્ત 50 માણસોને છૂટ. કોવિડ-19ના દર્દીઓ માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 લાયન્સ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોન્ચ કરવામાં આવી. ગીર સોમનાથમાં ગયા વર્ષે સારા વરસાદને લઈને જેનો ફાયદો ખેડૂતોને ઉનાળુ વાવેતરમાં થયો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉનાળુ વાવેતર વધ્યું છે. જોડિયા તાલુકાનું વધુ એક ગામ છેક લોકડાઉન. પંચાયત દ્વારા જાહેરમાં કરવામાં આવ્યો નિર્ણય. લોકોએ ઘરમાં જ રહેવા સૂચના કરવામાં આવી. ખેરબ્રહ્મા શહેરમાં 2 દિવસનું લોકડાઉન આપ્યા બાદ મળેલી સફળતા બાદ આજ રોજ મળેલી મીટિંગ દરમિયાન લેવાયો નિર્ણય. તારીખ 17 એપ્રિલથી 30 એપ્રિલ સુધી બજારો 4 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. દહેગામ શહેરમાં 18 તારીખ સુધી ચાલી રહેલા લોકડાઉનમાં વેપારીઓ દુકાનો બંધ કરી દે છે, પરંતુ શાકભાજીની લારીઓ અને ફ્રૂટની લારીઓવાળા લોકડાઉનનો કડક અમલ કરતા નથી. પંચમહાલ જિલ્લાની મોડવા હડપ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને તંત્ર દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેને લઈને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે બનાસકાંઠાના વડગામ વિધાનસભાના અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાડી કોરોના સંક્રમિત થયા. સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરના બજારો આવતીકાલથી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સાંસદ મનસુખભાઈ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપળા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વેપારીઓ દ્વારા કોરોનાનું વધતું જતું સંક્રમણને રોકવા માટે 2 દિવસ માટે સ્વયંભૂ બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો. તો રવિવાર અને સોમવારના દિવસે મેડિકલની દુકાનો સિવાય પ્રાંતિજ બજાર સ્વયંભૂ બંધ રહેશે. તો તારીખ 17/4/2021 થી 30/4/2000 સુધી સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રહેશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા પ્રાંતિજ તલોદમાં કોવિડ-19ની હોસ્પિટલ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખી લેખિતમાં રજૂઆત કરી. સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર રંજીત સિંહાનું નિધન. અમદાવાદ ખાતે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીઓનો પર્દાફાશ, 4ની ધરપકડ. સૌથી ખરાબ સમય માટે પ્રજા તૈયાર રહે, નીતિન ગડકરી. મધ્યપ્રદેશમાં 6% સેમ્પલમાં વાયરસના ડબલ મ્યુટેશન. બંગાળની ચૂંટણીના કાર્યક્રમમાં ફેરફાર નહીં થાય, ચૂંટણી પંચ. ગૂગલ કોરોનાની રસી પહોંચાડવા માટે નાણા આપશે. રામ મંદિર માટે મળેલ 22 કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ. સીએમ રૂપાણીએ આરોગ્ય કર્મચારીઓને આપી શાબ્દિક હિંમત. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18,952 કેસ નોંધાયા. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8,152 કેસ નોંધાયા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.